અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ વધુ વધી રહ્યું છે, જેને લઈને શામળાજી ટ્રસ્ટ તરફથી 4 દિવસ સુધી મેળો બંધ રાખવા અને મંદિર પણ બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના વધુ 3 દર્દીઓના મોત નિપજ્યા છે અને કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને શામળાજી મંદિર ટ્રસ્ટ તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. કાર્તિકી મેળામાં થનાર સંક્રમણને રોકવા માટે મંદિર 4 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ મંડળ દ્વારા લેવાયો છે. તારીખ 27 થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મેળો પણ મોકૂફ રખાયો છે, બાદ મંદિર પણ બંધ રહેશે જેથી કરીને ભક્તો દર્શન કરી શકે નહીં. માત્ર બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્યક્રમ મુજબ સેવા અને પૂજા અર્ચન કરવામાં આવશે, પરંતુ ભક્તોને 4 દિવસ સુધી મંદિરના દર્શન અને માં શામળાજીના દર્શન તેઓ કરી શકશે નહીં. આમ શામળાજી મંદિરમાં ઠાકોરજીના દર્શન ના દ્વાર 4 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને ભક્તો 4 દિવસ સુધી દર્શન નહીં કરી શકે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ નું જે ઐતિહાસિક પુરાણું મંદિર આવેલું છે તે કારતકના મેળાનું ખૂબ જ અનેરું મહત્વ છે, પરંતુ હાલમાં વર્તમાન પરિસ્થિતિમાં COVID-19 થી સંક્રમણ વધતા તેમજ ઠંડીનું પણ પ્રમાણ વધેલું છે, તે આશયથી સરકારશ્રીના આદેશ અનુસાર અમો ટ્રસ્ટ મારફતે શામળાજી વિષ્ણુ મંદિર તારીખ 27/11/2020 થી 30/11/2020 સુધી મંદિર જાહેર જનતાને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને તે બાબતે અમે વર્તમાન પત્રો તેમજ મીડિયા મારફતે તમામ જાહેર જનતા અને દર્શનાર્થીઓને વિનંતી કરવામાં આવી છે કે વર્તમાન પરિસ્થિતિ એ કોવિડ સંક્રમિતનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાવો હોય મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જિલ્લાના મોડાસામાં કોવિડ હોસ્પિટલમાં વધુ 3ના મોત. મોડાસા, ધનસુરા અને ડુંગરવાડાના દર્દીઓના મોત થયા છે. પંથકમાં કોરોના કહેર વચ્ચે દર્દીઓના મોત થતા લોકોમાં ફફડાટ. ગઈકાલે 2, જ્યારે આજે સવારે 1 દર્દીનું, આમ કુલ 3 દર્દીના મોત હોસ્પિટલમાં થયા છે. આમ અરવલ્લી જિલ્લાના મોડાસાની કોવિડ હોસ્પિટલમાં વધુ 3 દર્દીઓના મોત નિપજ્યા છે. આમ કોરોના વાયરસની મહામારી અને સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે તકેદારીના ભાગ સ્વરૂપે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂર રાખી પોતાનું સ્વાસ્થ્ય પોતાની જાતે સાચવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા સક્રિય ભૂમિકા પણ ભજવવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં પણ કોરોના વાયરસના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થયો છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના મોડાસાની કોવિડ હોસ્પિટલમાં વધુ 3 દર્દીઓના મોત થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.